મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં જેલોમાં કેદીઓનો ભરાવો રોકવા માટે નિયમ પ્રમાણે 1200 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ જેલોમાં કેદીઓને ના થાય તે હેતુથી કાચા અને પાકા કેદીઓને મુક્ત કરાશે. આ કેદીઓને કાયમ માટે નહીં પરંતુ 2 મહિના માટે મુક્ત કરાશે. જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અંડર ટ્રાયલ, કાચા કામના કેદીઓને ઇન્ટરિમ બેલ આપવામાં આવશે. ગુજરાતમાં જેલના કેદીઓ માટે અચ્છે દિન આવ્યા છે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે રાજ્યની જેલોમાં રહેલા 1200 જેટલા કેદીઓને 2 માસ માટે પેરોલ કે ઇન્ટરિમ બેલ પર મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે, જેના પગલે આજે પાલનપુર સબજેલમાં કાચા કામના 23 અને પાકા કામના 8 કેદીઓને પણ નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે મુક્ત કરવામાં આવશે, જેમાં 31 જેટલા કાચા તેમજ પાકા કામના કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં 7 વર્ષથી ઓછી સજા ફટકારી હોય તેવા કેદીઓને નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે મુક્ત કરવામાં આવ્યા હતા. દેશ અને દુનિયામાં કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે તેને ધ્યાને લઈ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્ટેટ લેવલની હાઈ કમિટી દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે મુજબ અત્રેની પાલનપુર જિલ્લા જેલના 23 કાચાકામના કેદીઓ અને 8 ભરણ પોષણ બદલની સજા ભોગવતા કેદીઓનો 2 મહિના માટે જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે. આ છૂટતા દરેક કેદીઓનું અમારી જેલ દવાખાનાના મેડિકલ ઓફિસર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું છે અને દરેકને કોરોનાના કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી એવું સર્ટિફિકેટ આપી અને અત્રેથી મુક્ત કરવામાં આવે છે. મુક્ત થતા કેદીઓ માટે એનજીઓ દ્વારા વાહનની વ્યવસ્થા, પોતાના સ્થળ સુધી પહોંચવા માટે વાહનની વ્યવસ્થા કરેલ છે, તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક નાસ્તાની કીટ પણ આપવામાં આવી છે.